एस लाइव वेब चैनल ना प्रायोजक छे गुजरात एम्पोरियम साइंस सिटी रोड अमदावाद। गुजरात नी संस्कारी नगरी एटले वडोदरा। सदियोथी गायकवाड राजवीओनू चेतनानू प्रतीक एटले वडोदरा। त्यारे वडोदराने कोटे कोटे बिराजता वडोदरानी रक्षा करता नवनाथनी आपणे वात करी। અને હું જિજ્ઞાસા, પહેલાં પણ આપને ઠેકરનાથ મહાદેવ અને મોટનાથ મહાદેવના દર્શનાર્થે લઈ ગઈ હતી, ત્યારે આજે હું આપને લઈ જઈશ નવનાથમાંના એક એટલે કે કોટનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ। વડોદરાના વડસર ગામમાં બિરાજમાન કોટનાથ મહાદેવ એટલે કે કોટેશ્વર મહાદેવ 400થી વધુ વર્ષોથી બિરાજે છે અહીં કોટનાથ મહાદેવ। કહેવાય છે કે મલ્હારાવ ગાયકવાડ ઘણીવાર વિશ્વામિત્રી નદીને કાંઠે આવીને બેસતા, ત્યાં તેઓને આ ગોળાકાર પથ્થર મળ્યો જે હતા સાક્ષાત સ્વયંભૂ મહાદેવ, જેથી ત્યારબાદ ત્યાં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું। દરેક વાર તહેવારે અને ખાસ શ્રાવણ માસે અહીં મેળો ભરાય છે અને લોકો શ્રદ્ધાથી અહીં માથું ટેકે છે। તો આવો વધુ વિગત જાણીએ કોટનાથ મહાદેવ વિશે। કાલે આપણે જોયું તેમ કે વડોદરામાં સ્થાપિત નવ મહાદેવોની જે વિશ્વામિત્રી ઋષિ દ્વારા સ્થાપના કરવામાં આવી છે, એ રીતના આજે બી આપણે વિશ્વામિત્રી ઋષિ દ્વારા જે નવ મહાદેવમાં સ્થાપના થઈ હતી એમાંના એક કોટેશ્વર મહાદેવની મંદિરની મુલાકાત અને એના વિશેની જાણકારી આપણે મહારાજ દ્વારા જાણીશું જાણકારી। મહારાજ, જે કોટેશ્વર મહાદેવ છે અહીંયા, એના વિશેની અમને વિસ્તૃત માહિતી આપો। મારું નામ અંબુગીર મંગળગીર ગોસાઈ છે। અમારે જ્યારથી મંદિર સ્થાપિત થયું ત્યારથી અમારા બાપ દાદા વખતથી પૂજા કરીએ છીએ। અત્યારે હું સેવા આપી રહ્યો છું, પહેલાં નોકરી હતી મારે, હવે રિટાયર્ડ છું, છોકરા નોકરી કરે છે। કોટેશ્વર મહાદેવ વડોદરાની અંદર ગામ વરસર પાસે આવેલું છે, એ ઘણું જૂનું છે, લગભગ 300-400 વર્ષ જૂનું કહેવાય છે। એમાં છે નવનાથ, આપણે વડોદરાની આસપાસ નવનાથના મંદિર નિર્માણ કરેલા છે, એમાંનો આ એક છે જે વરસર પાસે આવેલું છે। એનો ઇતિહાસ જેટલો હું જાણું છું, અમારા બાપ દાદા વખતે વાતો કરેલી એ પ્રમાણે હું કહું છું કે પહેલાં છે ને એક ગાયકવાડ હતા, મકરપુરા પહેલા હતા, એમના વર્ષો પહેલાં તે ફરવા નીકળ્યા હતા, વિશ્રાંતિ નદીનો કિનારો હતો, તે રાજા ફરવા નીકળ્યા હતા, જંગલ વિસ્તાર હતો બધો, તે દિવસનો ટાઈમ હતો, તે આરામ કરવા માટે એક ઝાડ નીચે બેઠા હતા, થોડા સાઈડની પોતાની પાસે માણસો, તે ગાય આવી, તે નીચે જે શિવલિંગ છે ને અત્યારે સ્વયંભૂ, એ જમીનમાં જમીન કચરામાં ડબેલું હતું, તે કાળી ગાય આવી, તેની પર દૂધ નીકળવા મળ્યું, એમ કે દૂધ નીકળી રહ્યું એટલે ગાય જતી રહી। રાજાએ વિચાર કર્યો કે ઓટોમેટિક દૂધ નીકળ્યું તો કોઈ પણ ભગવાન હોવો જોઈએ, એમ કે પછી એમણે પેલા માણસો હતા એમણે સાહેબ કહ્યું કે ભાઈ સાહેબ કચરો માટે સાફ કરવો જોઈએ, કયા દિવસ છે, કયા ભગવાન આપણે એમ જોઈએ, એમ કે માણસોએ કચરો માટે સાફ કર્યો ત્યારે ગોલાકાર નીકળે સીલિંગ, એટલે રાજા વિચાર કે નદી બાજુમાં છે એટલે શંકર ભગવાન હોવા જોઈએ, એમ કે અને ગોલાકાર દીઠો, એટલે પછી એમણે મનોકામના કરી કે ભગવાન તું મારી ઈચ્છા પૂરી કરીશ, તારા માટે સારું એવું મંદિર બનાવીશ। એ વર્ષે 6 મહિને દાદા એમની ઈચ્છા પૂરી કરી, પછી એમણે મંદિર તૈયાર કર્યું, પછી પ્રતિષ્ઠા કરવાની થઈ, ત્યારે રાજુસિંહને કહ્યું કે ભાઈ અમને પ્રતિષ્ઠા કરવાની છે, રાજુસિંહ હમણાં જ્યોતિષમાં જોઈને કહ્યું કે ભાઈ આને મુહૂર્ત આવતું નહીં, એમ કે પ્રતિષ્ઠાનું, તો રાજા કે એવું ચાલે કે આ મંદિર તૈયાર થઈ ગયું, કહ્યું જ રાજવાડે તે પોતાની મરજીથી એક દિવસ નક્કી રાખ્યો પ્રતિષ્ઠા કરવાનો, પછી તૈયારીઓ રાખી બધી, માણસો હતા, પેલા રાજુસિંહ હતા, રાજા પોતે હતા પ્રતિષ્ઠા કરવાની, એટલે પછી એને ઉપાડા ગયા, તો જેમ ખોદે ને એમ છે તે અંદરથી લાલ પાણી નીકળે લોહી જેવું, તે પેલા કારીગરો હતા એને ચબ્બા જેવું લાગ્યું કે મીતરું પાણી નીકળે કે દૂધ્યું નીકળે, લાલ કેમ નીકળે તમે, તે એમને આગળ વાત કરી, પછી પેલા પુરોહિતની વાત કરી, પછી રાજાની વાત કરી, રાજાએ પુરોહિતની કરી કે આવું કેમ થાય, તો કે રાજા સાહેબ પહેલેથી અમે તમને કહીએ છીએ કે અમને ઉઠવાની ઈચ્છા નહીં અને તમે કરો સારું કામ, પણ એમની મરજી યુદ્ધ થશે તો કોપાયમાન થશે કે તમારું ખરાબ થશે, કે તો કે આપણે એનો રસ્તો શું કરવા, મંદિર તૈયાર થઈ ગયું, જો પહેલાં જાણતા હતા એની પર આપણે મંદિર ઊભું કર્યા તે, પણ મંદિર તૈયાર થઈ જાય પછી શું કરવું, પછી રાજવસીએ કહ્યું કે ભાઈ એમને એમની જગ્યાએ રહેવા દો,
અને બીજી મૂર્તિ લાવીને પ્રતિષ્ઠા કરાવી. ત્યાર પછી તે મંદિર મૂર્તિ રહેવા દીધી અને રાજાએ આ મંદિરની અંદર પ્રતિષ્ઠા કરી બીજી મૂર્તિ લાવીને. મહિમા તો એવું છે કે ઘણા લોકો આવે છે, પોતાની માનતા લઈને આવે છે. કોઈને વસ્તાર ન હોય, કોઈ નોકરી ન મળતી હોય, કોઈ બીમારી હોય, તો આશા રાખીને જાય તે ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે છે. અને લગભગ 2005 કે 6 સાલમાં ભારે ભૂકંપ થયો હતો આપણે વડોદરાની અંદર, એની અસર ખબર પડી હતી. મેં એવું જોયેલું કે આખું મંદિરો હલતું દેખાય, આપણને ઝાડો હલતા દેખાય. તે વખતે પછી જતે એક ભક્ત આવ્યો, તેણે જાહેર કર્યું ભાઈ આપણું વડોદરા બચાશે કેમ કે. એને પછી હેન્ડબિલ છવાયા કે આપણા વડોદરા નગરીની આસપાસ નવનાથની એમના રક્ષણ માટે નવનાથ નીકળ્યા છે એમ કે, એને લીધે આપણે વડોદરા બચી જાય છે. પછી ત્યાર પછી એક ભાઈ આવ્યા હતા, એમને છે તે કહ્યું કે આ દરેક ધર્મ સનાતન, આપણો ધર્મ તો સનાતન ધર્મ છે અને આ દરેક ધર્મ અલગ અલગ બધાનો વિકાસ થયો છે, તો આપણે સનાતન ધર્મનો કેમ નહીં એમ કે. તે એને પછી નવનાથની પ્રકંબા માટે વ્યવસ્થા કરી વાહનની. પહેલાં વાહન વ્યવહાર ઓછો હતો એટલે કોઈ આવતું જતું દર્શન કરવા માટે, પોતા સ્પેશિયલ વાહન હોય તો જ આવે. પછી અને લત્તાવારી સાથે સ્પેશિયલ બસ મૂકી શ્રાવણ મહિનામાં કે ભાઈ જેને આવવું હોય તેને ફ્રીમાં હું લઈ ફેરવીશ નવનાથ. પણ ભક્તોએ કહ્યું ભાઈ અમારાથી મફત નહીં ફરવું, તો કે હા તે લત એરિયાવાઇઝ બસ દર સોમવારે છે વચ્ચે મૂકી અને ફરવાનું ચાલુ કર્યું, પ્રચાર થયો. એટલે પછી એ પહેલાંએ કહ્યું, તો ભક્તોએ કહ્યું ભાઈ અમારે મફત ફરવું નહીં એમ કે, તો કે એવું કહે. તે પછી એ ભાઈ તો મહેન્દ્ર ભાઈ કરીને ઠીક હતા, ચા નાસ્તો મારા ત્યાંથી અને જે ભાડું થાય તો ડિવાઈડ કરી લઈશું કે. તે રીતે 5 વર્ષ ચાલ્યું અમને. પછી કાવડયાત્રાવાળા એક ભાઈ આવ્યા, તો કે મારે કાવડયાત્રાને એ કરવું છે, મને કે મારા માર્ગદર્શન આપો કે. તો મેં એમ કહ્યું ભાઈ આ રીતે ફરો, પહેલાં આપણે સિદ્ધનાથ જાઓ ખંડેરામ માર્કેટ, પછી ત્યાંથી રામનાથ મહાદેવ જાય કમાટ અહીંયા પાડીમાં, પછી ત્યાંથી અહીંયા કહ્યું ઠીકરનાથ આપણા જડમી લગર આવ્યું. પછી એમને કહ્યું પછી અરણી જજો, અરણીથી પછી કામનાથ મારે કમાટી બાગમાં, પછી ભીમનાથ આવજો, પછી આપણે એની અંદર છે જેતલપુર આગળ કાશીશ્વરનાથ, પછી ત્યાંથી આપણે અહીંયા આવજો જાગરનાથ મહાદેવ, અને જાગરનાથ પછી અહીં કુટનાથ આવજો. તો આ રીતે તમે ફરશો તો દોડાદોડ નહીં કરવી પડે. પછી એ લોકોએ કમિટી ઊભી કરી અને એ લોકોએ આ કહ્યું પણ રૂટ ચાલુ કર્યો, જોયો પછી કાંઈ બરાબર વ્યવસ્થિત છે. ત્યાં 5-6 વર્ષથી કાવડયાત્રા આવે છે શ્રાવણ મહિના છેલ્લે સોમવારે, એ લોકો ભંડારા કરે છે અને છેલ્લે આપણે કુટનાથ પૂર્ણાહુતિ થાય છે અને પછી વિદાય લે છે. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું. વડોદરામાં બિરાજમાન નવનાથ મહાદેવના દર્શનાર્થે જઈશું, ત્યારે હાલ આપો રજા. હર હર મહાદેવ.